હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ આજે આપણે ધોરણ ચારમાં ગણિત ગમત પાઠ એક ઇટોની ઇમારત વિશે શીખીશું પાઠ એક ઈંટોની ઇમારત પહેલાં ફકરામાં આપણને આપ્યું છે જાગૃતિ શાળા માટે ઈટોની પેટર્નની પેટનના નમૂના તો આપણે જોઈશું કેવા કેવા નમૂનાઓ આપેલા છે આમ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે એટલે કે સાચી વાત છે જ્યારે શાળાની ઈમારત જણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈટોની પેટર્ન બનાવવી જમાલ કાલુ અને પીઆર આ કામના કડિયા હતા તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી આથી તેઓ એમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલીખાનાનો જૂનો મકબરો જોવા ગયા આ ચિત્રમાં તમને દેખાય છે ને આ છે મુર્શિદા કુલીખાનનો જૂનો મકબરો દેખાય છે ને આને કહેવાય મકબરો તો આ ઇમારતમાં એક મોટો માળ છે દેખાય છે ને માળ જેમાં આશરે બે હજાર જેટલી ઈંટું સુંદર પેટર્ન છે આશરે ત્રણસો વર્ષ પહેલાં ક કડિયા દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો કેટલા વર્ષો પહેલાં ત્રણસો વર્ષ પહેલાં આ નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો આ પહેલી પેટર્ન આ બીજી પેટર્ન તેમાં પાંચ માળના ભોયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ જો આ જે છે એ ક્યાંની પેટર્ન છે ભોયતળિયાની એને કે નીચેની જમીનની પેટન છે તે તમે જુઓ દેખાય છે ત્રીજી ચોથી અને પાંચમી જુદી જુદી પેટર્ન છે તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે જુઓ આ ત્રણ પેટન અને આ બીજી બે પેટર્ન તમને જે પેટન ગમતી હોય એનો નંબર અહીંયા લખી દેવાનો એક ત્રણ ચાર બે પાંચ જે ગમે તે નંબર લખી દેવો તમે આવી પેટર્ન અન્ય કોઈ જગ્યાએ જોઈ છે જોઈ છે તમે આવી કોઈ પેટન જોયું હોય તો હા ના જોયું હોય તો ના ઘડિયા ખૂબ જ રોમાંચિત થઈ પાછા ફર્યા જમાલે કહ્યું ઓહો તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી બધી રસપ્રદ પેટર્નો બનાવેલ આપણે એ ભૂલી ગયા ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ એટલે કે આપણી પણ આપણી શાળા છે એના પર આવી પેટર્ન બનાવીએ દરેક કડિયાએ ઈટની અલગ અલગ પેટર્ન બનાવી શાળાની એમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે બાળકો તેના હસતા રમતા ને પોતાની રીતે નવી નવી પેટર્ન પણ બનાવતા દેખાય છે ને જો આ વર્ગ એ સ્કૂલની આ નીચેનું ભય તળ્યું છે તેમાં દરેક જાતની જુદી જુદી પેટર્ન બનાવેલી છે આ તમને જુદી જુદી પેટર્નો આપેલી છે ક ખ ક ખ ગ ઘ ચ છ જ ટ અને આઠ અને ડ તમે બધી જ પેટન ફરીથી સરસ રીતે જોઈ લો હવે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનેલી છે આ પેટન જોઈ એમાં વર્તુળાકારની કઈ પેટર્ન છે જુઓ તો તમે કમા વર્તુળાકાર દેખાય છે ના કઈ દેખાય છે જુઓ ચ પણ ના એ કેવી છે સૂર્ય જેવી એ વર્તુળાકાર નથી આ રહી ઠ નંબરની પેટર્ન વર્તુળાકારની છે કયા નંબરની ઠ કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો લીટી દોરો જેમાં દર્પણ મતલબ કે એક જ જેવી સમાન આકૃતિ દેખાય ને દર્પણ ચિત્ર કહેવાય જો આમાં લીટી દોરીએ તો દર્પણ આકૃતિ બની જાય આ બાજુ છે એવી જ આ બાજુ છે બને છે ને એવી બીજી કઈ પેટન આ રહી આને પણ દકાર કહી શકાય આ પણ દર્પણ આકાર કહી શકાય કહી શકાય ને એવી બીજી કઈ દેખાય છે જુઓ તો હા આને પણ દર્પણાકાર કહી શકાય તો આવી રીતે જુદી જુદી પેટનને તમારે દર્પણાકાર બનાવવાની છે હવે તમે ભય તળિયાળનો નવો નમૂનો બનાવો તમને જેવો ગમતું હોય આવી રીતે કોઈ બી આકાર દોરીને ભોય તળિયાનો જુદો જુદો નમૂનો બનાવી શકો છો ઈટ કેવી રીતે દોરવી હવે ઈટને કેવી રીતે દોરવી એ સમજણ પડતી નથી તો આપણે આજે ઈટને કેવી રીતે દોરવી એ શીખીશું આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી છે આ ઈટ અને આઈટ બંને સરખી છે પણ આમ જોતા ચોરસ લાગે છે ને આનો પણ આકાર અલગ લાગે છે તો કેવી રીતે ઈંટ દોરવી આપેલા એક ચિત્રમાં આપણે ઈટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ આઈઠમાં આપણે કેટલી માત્ર એક જ બાજુ જોઈ શકીએ છીએ જ્યારે બીજા આપણે ઈટની ત્રણ બાજુઓ જોઈ શકીએ છીએ જો આ ઈંટમાં એક બાજુ બીજી બાજુ ને ત્રીજી બાજુ કેટલી બાજુ જોઈ શકીએ છીએ ત્રણ બાજુ જોઈ શકીએ છીએ ઈંટોની ત્રણ બાજુ દેખાય છે તેના પર વર્તુળાકાર કરો તો આમાં ત્રણ બાજુ દેખાય છે એટલે આના ઉપર શું કરવાનું છે વર્તુળાકાર હવે એક ઈટમાં કુલ કેટલી બાજુઓ હોય એક હિટમાં કુલ કેટલી બાજુઓ હોય ચલો આપણે ગણીએ આ એક બે ત્રણ તો આવીને આવી આ બાજુ હોય એટલે ચાર થાય આવીને આવી આ બાજુ એટલે પાંચ થાય અને આવીને આવી નીચે હોય એટલે છ થાય તો કુલ કેટલી બાજુઓ હોય છ બાજુ કોઈ એક બાજુ ચોરસ છે તમને દેખાય છે કોઈ એક બાજુ ચોરસ છે આવો આકાર છે એ તમને ચોરસ જેવો લાગે છે લાગે છે ને પરંતુ એ ચોરસ નથી એ પણ લંબ ચોરસ છે પણ કેવો છે નાનો એટલે કેવું કહેવાય ના ઈટની સૌથી નાની બાજુ દોરો સૌથી નાની બાજુ કઈ છે આ રહી ચિત્રમાંથી ઈટોની બાજુ જેવી દેખાતી આકૃતિ પર સાચાની નિશાની કરો આમાં ઈટની બાજુ જેવી દેખાય એના ઉપર શું કરવાનું સાચાની નિશાની કરવાની છે તો આમાં આપણને આ બાજુ આ બાજુ ઈંટ જેવો દેખાય છે આ પણ ઈંટ જેવો દેખાય છે તો આ બંને ઉપર સાચાની નિશાની કરી દઈશું નીચે આપેલ ચિત્રમાંથી ઈટની આકૃતિ કઈ છે તેના પર સાચાની નિશાની કરો તો આમાં ઈંટની આકૃતિ કઈ દેખાય છે આ રહી એ પણ ઈટની આકૃતિ છે અને આ પણ ઈટની આકૃતિ છે તો આના ઉપર સાચાની નિશાની કરી દેવાની આપેલ બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો અને શું તમે ઈટની ચારેય બાજુ દેખાય છે તેવું ચિત્ર બનાવી શકશો તો ઘરે આજે આ બંનેનો તમે ટ્રાય કરજો અને આગળનું આપણે બીજા ભાગમાં શીખીશું તો આટલાનો મહાવરો તમે ઘરે જરૂરથી કરજો બાય બાય